આ તરફ ભરૂચમાં વરસાદના કારણે સેવાશ્રમ રોડ પર પાણી ભરાયા. પંચવત્તી વિસ્તારમાં પણ પાણીનો જમાવડો થયો છે. શહેરમાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભરૂચના ફાંટા તળાવ ફુરજા વિસ્તારમાં વરસાદ સાથે ગટરના પાણી માર્ગ પર ફરી વળ્યા. નગરપાલિકાની કામગીરી સામે સ્વાભાવિક રીતે સવાલ છે. વરસાદ અને ગટરના પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓ છે અને દુકાનદારો છે એ પરેશાન થઈ ગયા છે. કારણ કે તમે જુઓ, એક તો રસ્તો તો દેખાતો નથી અને બીજું જે ગટરના પાણી છે એ રસ્તા પર ફરી વળ્યા છે. તો ભરૂચની અત્યારે શું સ્થિતિ છે એ જણાવવા માટે સંવાદદાતા જય વ્યાસ આપણી સાથે જોડાયા છે. જય, ભરૂચના બે અલગ અલગ દ્રશ્યો જોયા. એક રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા અને બીજો એક જે રહેણાંક વિસ્તાર લાગી રહ્યો હતો ત્યાં ગટરના પાણી ઉભરાયા હતા. શું અપડેટ છે, શું સ્થિતિ છે? ભરૂચ જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. 3.5 ઇંચ જેટલો વરસાદ ભરૂચ શહેરમાં નોંધાયો છે, જેના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ જે દ્રશ્યો છે તે જૂના ભરૂચના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ગટરનું ગંદુ પાણી વરસાદી પાણી સાથે ભળી ગયું હતું, જેના કારણે આ વિસ્તારમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે જ સ્થાનિકોએ આ પરિસ્થિતિના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ જે સેવાશ્રમ રોડ છે તે ભરચક વિસ્તાર છે અને અનેક વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, પરંતુ દર ચોમાસાની જેમ આ વખતે પણ સેવાશ્રમ પાંચવત્તી સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો. ત્યારે નગર સેવા સદન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેના પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ફરી એકવાર વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અન્ય તાલુકાઓની જો વાત કરીએ તો તમામ 9 તાલુકાઓમાં ખેતી લાયક વરસાદ નોંધાયો છે. જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હિમ, બિલકુલ આભાર જય વિગતો આપવા માટે.